નમસ્કાર જય ગણેશ દર્શક મિત્રો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમે એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો જ્યોતિષ શાસ્ત્રની અંદર રાહુ અને કેતુને માયાવિગ્રહ કીધેલા છે રાહુ બારે બાર સ્થાનની અંદર કયા સ્થાનમાં બિરાજમાન છે એ પ્રમાણે અલગ અલગ રિઝલ્ટ દરેક વ્યક્તિને આપતા હોય છે તો દર્શક મિત્રો રાહુ તમારી કુંડલીની અંદર કયા સ્થાનમાં બિરાજમાન છે જેના લીધે તમારો સ્વભાવ કેવો હશે તમારા વ્યવસાય તમારી નોકરી ઉપર કેવી અસર પડતી હશે તમારા સંબંધો ઉપર કેવા અસર પડતા હશે અને આ રાહુ મહારાજની જો નેગેટીવ અસર ચાલી રહી છે તો પોઝિટિવ અસરને ક્રિએટ કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ રાહુ દર્શક મિત્રો જીવનમાં એટલો ઉપયોગી ગ્રહ છે કારણ કે આપણા જીવનની અંદર એક્સિડેન્ટલી સફળતા એક્સિડેન્ટલી લાભ ઓચિંતાની સફળતા ઓચિંતાનો લાભ આ બધા માટે રાહુ મહારાજ જરૂરી છે અને કલયુગની અંદર રાહુનો પ્રભાવ સવિશેષ માત્રામાં હોય છે કારણ કે લોકોને શોર્ટકટથી પૈસા કમાઈને ઝડપથી પૈસાવાળું થવું હોય તો એના માટે રાહુ ગ્રહ બલવાન હોવો બહુ જ જરૂરી છે તો દર્શક મિત્રો ખાસ કરીને આજે આપણે રાહુ વિશે ચર્ચા કરવાના છીએ રાહુના ઉપાયો વિશે ચર્ચા કરવાના છીએ રાહુના બાર સ્થાનોની અંદર કયા કયા પ્રકારના રિઝલ્ટ મળી શકે આ દરેક સબ્જેક્ટ ઉપર ચર્ચા કરવી છે અને સાથે વાસ્તુનો નાનો ઉપાય પણ જાણીશું શરૂઆત કરીએ આજના પંચાંગથી દર્શક મિત્રો આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ દસ આઠ બે હજાર ચોવીસ અને શનિવારનો આજે દિવસ અઠની તિથિ બની રહી છે ચિત્રા નામનું આજે નક્ષત્ર છે સાધ્ય નામનો આજે યોગ છે અને કૌલવ નામનું આજે કરણ છે બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે જે સાંજે ચાર અને સત્તર મિનિટ સુધી રહેશે ને ત્યારબાદ તુલા રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ થશે એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ સાંજે ચાર અને સત્તર મિનિટ સુધી થશે તેમની રાશિ કન્યા કન્યા રહેશે જેના અક્ષર પઠ અને હણા રહેશે અને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે એટલે કે સાંજે ચાર અને સત્તર મિનિટ પછી તેમની રાશિ તુલા રહેશે જેના અક્ષર ર અને ત રહેશે તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદમય હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ ગ્રહ એવા રાહુ ગ્રહની જ્યોતિષશાસ્ત્રની અંદર રાહુ ગ્રહ માયાવી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે રાહુ બારે બાર સ્થાનની અંદર અલગ અલગ પ્રભાવ પાડતો હોય છે વ્યક્તિના જીવનની અંદર રાહુ મહારાજ એનું ફળ વિશેષ માત્રામાં લાભ આપતો હોય છે દર્શક મિત્રો રાહુ છે એ માયાવી ગ્રહ છે જ્યારે રાહુ મહારાજ દરેક સ્થાનની અંદર બિરાજમાન થાય તો ઉત્તમ પ્રકારનો લાભ અને નુકસાન આપતો હોય છે શેર બજારમાં સફળતા જોઈએ છીએ સારો બિઝનેસમેન બનવું છે સારા રાજકારણી બનવું છે કોઈ પણ કાર્યક્ષેત્ર હોય કે કોઈ પણ જગ્યા હોય એની અંદર તમારે એક્સિડેન્ટલી સફળ જોતી હોય કોઈ પણ વ્યક્તિ છે ટોચ ઉપર પહોંચવા માટે હંમેશા રાહુ ગ્રહનો સપોર્ટ હોવો બહુ જ જરૂરી છે અને આ રાહુ મહારાજ તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપતો હોય છે દર્શક મિત્રો આપણા જીવનની અંદર રાહુની ભૂમિકા સૌથી મહત્વની છે અને એટલા માટે જ આ રાહુ મહારાજ નવ ગ્રહોની જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર રાહુ મહારાજની સ્થિતિ જોવી અત્યંત જરૂરી હોય રાહુ કયા સ્થાનની અંદર બિરાજમાન છે કયા સ્થાનની અંદર બિરાજમાન થઈ અને કયા પ્રકારનું રિઝલ્ટ આપી રહ્યા છે આ વસ્તુ વસ્તુ જોવી અત્યંત જરૂરી કઈ રાશિનો બિરાજમાન છે કયા સ્થાનની અંદર બિરાજમાન છે એ પોતાના જીવનની અંદર એવી રીતે રિઝલ્ટ આપતો હોય છે દર્શક મિત્રો જ્યોતિષ શાસ્ત્રની અંદર રાહુ ગ્રહને ક્રૂર ગ્રહ કીધેલો છે રાહુ ગ્રહને માયાવી ગ્રહ કીધેલો છે જો કુંડલીની અંદર રાહુ અશુભ સ્થાનની અંદર બિરાજમાન થઈ જાય તો માનસિક બેચેની આપે છે મનની ચંચલિતતા આપે છે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવે છે આર્થિક તંગીનો આપણે સામનો કરવો પડે છે રાહુ અને કેતુ ભલે છાયા ગ્રહ રહ્યા પરંતુ એના જીવનની અંદર આપણા જીવનની અંદર એનો સવિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે દર્શક મિત્રો રાહુ મહારાજ कुंडली ની અંદર કયા સ્થાનની અંદર બિરાજમાન છે એ સ્થાન મુજબ આપણા અંદર શુભ અને અશુભ પ્રભાવો પડતા હોય છે દર્શક મિત્રો રાહુ મહારાજ ક્યાંક ને ક્યાંક જોવા તો અલગ અલગ અંદર જાતકને યશસ્વી પણ બનાવતા હોય છે રાહુ મહારાજ સારો લાભ પણ બનાવતા હોય પહેલું સ્થાન જેને દેહભુવનનું સ્થાન કહેવામાં આવે જેને લગ્નનું સ્થાન કહેવામાં આવે આ સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ બિરાજમાન હોય તો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક માનસ રોગી હોય છે એટલે કે મેન્ટલી એકલું રહેવું વધારે પડતું ગમતું હોય છે મસ્તકની પીડાઓ વારંવાર અવર્સ કલાક એનું મગજ ચાલુ ને ચાલુ હોય આપણને વિચાર આવે કે આ શું વિચારો કરતો ધ્યાન કરવા માટે બેસે પૂજા કરવા માટે બેસે કામ કરવા માટે બેસે તો એનો મગજ સતત બીજે ચાલતો રહેતો હોય તો સમજી લેવાનું કે પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન છે પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન હોય તો ટઅપ વિચારધારાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે રોગોનું પ્રમાણ પણ અમુક અમુક સમયાંતરે આવતું રહેતું હોય છે પરંતુ આ રોગો નાના હોય છતાં પણ એના મનની અંદર મોટી વસ્તુઓનો સંચાર કરાવે જેના પહેલા સ્થાનની અંદર રાહુ હોય આવા વ્યક્તિઓને ગુસ્સાનું પ્રમાણ ઝડપથી આવી જતું હોય છે અને ઝડપથી ગુસ્સો શાંત પણ થઈ જતો હોય છે જે લોકોના પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ છે આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર સારી સફળતા પ્રાપ્ત કરવા માટે ગળાની અંદર ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો જોઈએ ગળામાં ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવાથી રાહુની પોઝિટિવ અસર મળી શકે છે કારણ કે રાહુ એ મસ્તક છે ચંદ્ર મહારાજનો ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવાથી મનની સ્થિરતા આવે છે મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર થાય છે મન શાંત રહે છે અને અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટો પ્રાપ્ત કરી શકાય છે દર્શક મિત્રો રાહુ ગ્રહ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ આપતો હોય છે દર્શક મિત્રો રાહુ જ્યારે આપણા જીવનની અંદર નુકસાન આપતો હોય સમસ્યા આપતો હોય ત્યારે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય છે અને દર્શક મિત્રો એ સમસ્યાઓ આપણા જીવનની અંદર ઘણી બધી અસરો પણ પ્રાપ્ત કરાવતી હોય છે રાહુ બિરાજમાન હોય ત્યારે વ્યક્તિ વધારે પડતો ગુસ્સાવાળો થઈ જતો હોય છે નજીવી બાબતે એને ગુસ્સાનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધી જતું હોય છે અને એના લીધે એના જીવનની અંદર અલગ અલગ સમસ્યાઓનું સમાધાન પણ એને મળી જતું હોય છે તો દર્શક મિત્રો રાહુ બીજું સ્થાન એટલે કે ધનસ્થાન કહેવામાં આવે આની અંદર બિરાજમાન હોય તો કેવું રિઝલ્ટ આપે આ સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ પરંતુ વાત વૃષભ રાશિ એટલે કે બીજા સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ બિરાજમાન હોય તો બીજું સ્થાન એને ધન ધનભુવનનું સ્થાન કહેવામાં આવે છે બીજું સ્થાન એ જીવનની અંદર પરિવારનું સ્થાન કહેવામાં આવે છે બીજું સ્થાન એ વાણીનું પણ સ્થાન કહેવામાં આવે છે અને આ સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ બિરાજમાન હોય તો વ્યક્તિ ને નાની નાની બીમારીઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે આવા વ્યક્તિઓ ક્યાંક જોવા તો જીવનની અંદર બીજા રહેલો રાહુ ઉચ્ચ બિરાજમાન હોય એટલે કે સારો હોય તો પોઝિટિવ રિઝલ્ટ આપે છે નાણાકીય ઉત્તમ પ્રકારની આપે છે પરિવાર સાથે વૈચારિક મતભેદ તો રહે છે પરંતુ જીવનની અંદર પોતે ઘણા બધા આગળ વધી શકે છે જે લોકોનો રાહુ ત્યાં નીચસ્ત બિરાજમાન છે ખરાબ છે આવા લોકો દુર્ભાગ્યશાલી હોય છે આવા વ્યક્તિઓના જીવનની અંદર ઘણા બધા

પણ થતી હોય છે એટલે કે બીજે રાહુ છે તો પૈતૃક સંપત્તિ મળવાના સંપૂર્ણ યોગો બની રહ્યા છે બીજા સ્થાનની અંદર રહેલા રાહુ મહારાજ તમને સંઘર્ષશીલ બનાવે છે મહેનત વધારે કરવી પડે છે અને એ મહેનત બાદ ક્યાંક ને ક્યાંક ફળનું પ્રમાણ તમને ઓછું મળતું હોય છે બીજા સ્થાન ની અંદર રહેલો રાહુ વિદેશમાં સારી સફળતા આપે છે

હોય છે આવા લોકોના જીવનની અંદર શૈક્ષણિક કાર્યની અંદર પણ રૂચિ વધારે પડતી રહેતી હોય છે પરાક્રમી હોય છે આશાવાદી હોય છે અને પોતાના જીવનની અંદર આગળ વધવા માટેના પ્રયત્ન કરતા હોય છે રાહુની સાતમી દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર પડે ત્રીજા સ્થાનમાં રાહુ હોય ને એટલે ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે જેના લીધે ભાગ્યમાં રૂકાવટો આવવાના પણ સંપૂર્ણ ચાન્સીસ રહીએ આવા લોકો મહેનત વધારે કરે ફળ ઓછું મળે આવી વસ્તુઓ પણ સર્જાતી હોય છે ધર્મ પ્રતિ આવા લોકોને પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે આવા લોકોના જીવનની અંદર જો રાહુ મહારાજ ખરાબ હોય તો અપાવે કષ્ટ અપાવે સમસ્યાઓ અપાવે કાર્યની અંદર રુકાવટો અપાવે અને આવા લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન થતી હોય છે ત્રીજે રાહુ મહારાજ બિરાજમાન છે તો તમારે કયો ઉપાય કરવો જોઈએ બની શકે ત્યાં સુધી માછલીઓને તમારે ઘઉંનો લોટ અને ગોળ આ બંને વસ્તુ મિક્સ કરીને અર્પણ કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત કરીએ ચોથા સ્થાનના રાહુની પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુ રાહુ મહારાજ છે તો વ્યક્તિ હશે આવા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક માતા સાથે વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેતું હોય અથવા માતાનું સુખ ઓછું મળતું હોય અથવા માતાને શારીરિક પીડાનું પ્રમાણ પણ રહેતું હોય છે આવા લોકોના જીવનની અંદર ક્યારેક ક્યારેક મનની અંદર ઘણા બધા કુભાવો પણ ઉત્પન્ન થતા હોય છે ચોથા અંદર રહેલો રાહુ જમીન મકાન માં સારો લાભ આપતો હોય છે આવા લોકો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા ક્રૂર હોય છે ક્યારેક છલ કપટ કરવા વાળા પણ મનમાં વિચારો આવી જતા હોય છે આવા લોકોના મનની અંદર સારો લાભ મળી શકે માટે માતાથી દૂર રહી અને પોતે પોતાના ની અંદર કાર્ય કરે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે નિત્ય ભગવાન શિવની પૂજા શિવ ઉપર બિલવા પત્ર અર્પણ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે પાંચમા સ્થાનની અંદર કેવા પ્રકાર નું રિઝલ્ટ આપે વાત કરીએ કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ હેલો હા મુકુદભાઈ જય ગણેશ જય ગણેશ બેન હા મારા ભાઈ ની જન્મ તારીખ છે વીસ સાત એમ નામ છે વીસ વીસ સાત ચુમ્મોતેર વીસ સાત ચુમ્મોતેર સમય સમય બપોરે બે વાગ્યે મોરબી મોરબી શું પ્રશ્ન એમને હોટલ શરૂ કરવી છે તો સફળતા મળશે કે નહીં શનિ હોટલ રહેવાની કે ખાવાની જમવાની ખાવા પીવાની ખાવા પીવાની ચલો જન્માક્ષર ની વાત કરીએ તુલા લગ્ન ની કુંડલી છે તુલા લગ્ન નો અધિપતિ શુક્ર ની અંદર સ્વગૃહિ બુદ્ધ અને શનિ મહારાજ ની સાથે બિરાજમાન છે ખાણીપીણી સાથેના વ્યવસાય સાથે આમને સારી લેણા દેણી છે ઓલરેડી લગ્નાધિપતિ શુક્ર છે ભાગ્યસ્થાનમાં છે વ્યયાધિપતિ છે ભાગ્યસ્થાનમાં છે અને ભાગ્યસ્થાનનો અધિપતિ પોતે બિરાજમાન છે અવશ્ય એને સારો રિઝલ્ટ મળી શકે ક્રિએટિવિટી વાળા વર્ગમાં લગતા વર્ગમાં ખાણીપીણીને લગતા વ્યવસાયની અંદર અવશ્ય એને સારી દેણી છે આપ ચિંતા ન કરો સારો બેનિફિટ મળતો જણાશે પાંચમે ઓલરેડી ગુરુ મહારાજ બિરાજમાન છે લાભસ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે એટલે ક્યારેક અપડાઉન ને લગતી સર્જન થશે સંઘર્ષ કરાવશે પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય ભાગ્યમાં શુક્ર છે એટલે અવશ્ય અંદર એને અંદર સ્થાપિત કરવું જોઈએ જેથી આર્થિક એને સારી મળી શકે અંદર પોઝિટિવ લાભ મળી શકે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય વાત કરીએ દર્શક મિત્રો પાંચમા સ્થાનની અંદર રાહુ મહારાજની દર્શક મિત્રો પાંચમું સ્થાન જેને આપણે સંતાનનું સ્થાન કહીએ છીએ આ સ્થાનની અંદર જ્યારે રાહુ હોય તો વ્યક્તિને અભિમાનનું પ્રમાણ વધારે આવી જતું હોય છે આવા વ્યક્તિને પ્રસિદ્ધિ ઝડપથી મળતી હોય પરંતુ અભિમાન વધારે પડતું આવી જાય આવા વ્યક્તિઓના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા તો મહેનત વધારે કર્યા બાદ એને સફળતા સારી એવી પ્રાપ્ત થઈ શકતી હોય છે જો રાહુ તમારો ખરાબ છે તો જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે કામકાજમાં રૂકાવટો થાય છે પ્રેમ સંબંધોમાં તકલીફ થાય છે સંતાન સાથે વૈચારિક મતભેદો ઉત્પન્ન થાય છે અને ક્યાંક ને ક્યાંક પેટને લગતા રોગોનું પ્રમાણ પણ રખાવડાવે છે તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ જેનો પાંચમા સ્થાનની અંદર રાહુ છે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ આવા લોકોએ ભગવાન શિવ ઉપર દર મહિનાની શિવરાત્રીના દિવસે લઘુ રુદ્રાભિષેક અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શક છો ભવિષ્ય દર્શન દર્શક મિત્રો છઠ્ઠા સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ હોય તો વ્યક્તિને દીર્ઘાયુ બનાવે છે આવા વ્યક્તિઓ પોતાના શત્રુઓ ઉપર વિજય મેળવી શકતા હોય છે અને આવા વ્યક્તિઓ સાહસી પણ વધારે હોય છે વિશ્વાસ રાખવાવાળા વાળા અને વિશ્વાસ કરવાવાળા અવશ્ય આવા લોકો સારો એવો લાભ પણ મેળવી શકતા હોય છે છઠ્ઠા સ્થાનથી ડાયરેક્ટ સાતમી દ્રષ્ટિ બારમા સ્થાન ઉપર પડે જેના લીધે આવા લોકો જીવનની અંદર વધારે પડતો નાણાકીય અર્જન કરવાવાળા હોય છે નાણાકીય લાભ મેળવવા વાળા હોય છે અને આવા લોકોને જીવનની અંદર પોઝિટિવ લાભ પણ મળી શકતો હોય છે પરંતુ જો આ રાહુ તમારો ખરાબ છે તો મામા પક્ષ નાના પક્ષ તમારું દુઃખી રહેતું હોય છે જીવનની અંદર એને સમસ્યા રહેતી હોય છે શત્રુ છે આવા લોકોના જીવનની અંદર અમે માટે હેવી થઈ જતા હોય છે જો રાહુ તમારો સારો હશે તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છઠ્ઠા સ્થાન રાહુ મહારાજ બિરાજમાન છે પરિણામ તમને ખરાબ મળી રહ્યું છે તો નિત્યને માટે બની શકે ત્યાં સુધી ઓમ રામ રાહવે નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાયક મિત્રો એક કોલર મિત્રનો પત્ર આવ્યો છે પાંચ છ જણાના અંદર પ્રશ્નો લખેલા છે પરંતુ આપણે એક જણાનો પ્રશ્ન લઈએ વરિયા રોનક રમેશભાઈ એમનો પ્રશ્ન છે વરિયા રોનક રમેશભાઈ જેમની જન્મની તારીખ છે ચોવીસ આઠ બે હજાર એક જેમનો જન્મનો સમય છે સાંજે સાત કલાકે અને જેમનું જન્મનું સ્થળ છે સેવાલિયા લગ્ન યોગ ક્યારે છે માગા આવે છે પણ વાત તૂટી જાય છે તો ક્યારે થશે તમે નામની કેવી આવશે ટીવી ચેનલમાં બતાવું જરૂર નથી જો હવે વાત કરી લઈએ આપણે જન્માક્ષરની

સિંહ રાશિના સૂર્યબુદ્ધ છે નવમાંશ કુંડલી જોવી જરૂરી હોય તો નવમાંશ કુંડલીમાં સપ્તમ સ્થાનમાં સૂર્ય અને કેતુનો ગ્રહણ યોગ છે જે નેવું નવ્વાણું ટકાએ લગ્નની વાતો આવીને અટકાવડાવી દે

રાહુ મહારાજ સ્થાન સ્થાન કહેવાય સ્થાન પતિ અને પત્ની નું સ્થાન કહેવાય આ સ્થાન ની અંદર રાહુ મહારાજ હોય તો વ્યક્તિઓ હોય આકર્ષિત વધારે પડતા થતા હોય છે આવા લોકોનો સાથી ચતુર હોય છે જેનો સપ્તમ સ્થાન ની અંદર રાહુ મહારાજ હોય છે આવા લોકો થોડા ક્રૂર હોય થોડાક સ્વાર્થી હોય અને સપ્તમ સ્થાન ની અંદર રાહુ મહારાજ હોય આવા લોકોને દાંપત્ય જીવનમાં વૈચારિક પણ રહેતું હોય છે સાતમે રાહુ મહારાજ છે તો ભાગીદારીની અંદર સમજી વિચારીને ભાગીદારી કરવી બહુ જ જરૂરી રહી અને આવા લોકો જે વિવાદવાળા કામકાજ છે નિંદાવાળા કામકાજ છે એમાં અવશ્ય પ્રશંસા મેળવી શકે અને સફળતા મેળવી શકે આવા લોકોને નોકરીમાં પણ અપડાઉન ને લગતી સ્થિતિનું સર્જન થતું હોય છે અને આવા લોકો જો નિત્યને માટે પોતાના ઘરની અંદર ગંગાજલમાં ચાંદીની લગડી પલાળીને રાખે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે વાત આઠમા અંદર રાહુ મહારાજની કરીએ પરંતુ એ પહેલા વાત કરી લઈએ વૃશ્ચિક રાશિ મિત્રો સ્થાનની અંદર રાહુ મહારાજ અશુભ હોય છે આ સ્થાનની અંદર રાહુ મહારાજ બિરાજમાન હોય તો આવા વ્યક્તિઓને માનસિક હાનિનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે આવા લોકોને પેટને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે જેના આઠમા સ્થાનમાં રાહુ મહારાજ હોય આવા લોકોને કુટુંબને લગતી સમસ્યા ટિક મતભેદોને લગતી સમસ્યાઓ વધારે પડતી હોય છે જો રાહુ તમારો છે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપે ધૈર્યવાન બનાવે સમજદારી એના દ્વારા સારો લાભ મળી શકે આવા લોકો ખોટી રીતે ધંધાથી સારા પૈસા પણ કમાઈ શકે પરંતુ જો આઠમે રાહુ ખરાબ છે તો જીવનમાં આ સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે નામ ખરાબ થાય પ્રતિષ્ઠાને આની થાય ને સમસ્યા ઉત્પન્ન થાય આઠમા સ્થાનની અંદર રાહુ મહારાજ છે આઠ ન શ્રીફળ ખોટા સિક્કા વહેતા જલ અંદર આઠ શનિવાર પધરાવવાથી પોઝિટિવ રાહુ મહારાજ દસમસ્થાન બિરાજમાન હોય આવા વ્યક્તિઓ સમજી વિચારીને કર્જ લેવા વાળા હોય છે કર્જ સમજી વિચારીને લેવું જોઈએ નહીતર સમસ્યા સર્જાય દશમે રાહુ તમારા દુશ્મનોથી તમને લાભ આપી શકે એમ છે ને બેસાડી શકે એમ જેને રાહુ ધન અને નાણાકીય લાભ જમીન સુખ તમને સારું પણ આપી શકે પરંતુ રાહુ જો ખરાબ હોય તો મળે ક્યારેક રાહુ મહારાજ વાળા હોય છે ભગવાન શંકરની પૂજા નિત્ય માટે કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે કોલર મિત્ર સાથે વાત કરવી છે સમસ્યાનું સમાધાન મેળવું છે પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય જશો જોતા રહો ટીવી ની વિશેષ રજૂઆત દર્શન જય ગણેશ દર્શક મિત્રો અગિયારમા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય તો આવા લોકો ક્યાંક ને ક્યાંક પ્રસિદ્ધ બની શકે છે વ્યવસાયની અંદર સારો લાભ મેળવી શકે છે અને આવા લોકોના સંતાનને થોડું ઘણું કષ્ટ પણ રહેતું હોય છે આવા લોકો જીવનની અંદર ક્યારેક ક્યારેક કર્જદાર જો રાહુ ખરાબ હોય તો કર્જદાર સહી થઈ શકે અને ઝઘડાલું પણ થઈ જતા હોય છે અગિયારમા સ્થાનમાં રાહુ હોય તો ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ કુંભ રાશિવાળા અંદર રાહુ મહારાજ બારમા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય આવા વ્યક્તિઓને ઘણી બધી દુઃખ ઘણી બધી સમસ્યાઓ પછી એને સફળતા મળતી જણાય છે ક્યારેક ક્યારેક બીમારીના યોગ પણ બનતા હોય છે Check. આવા લોકોના જીવનની અંદર સંબંધીઓ સાથે અમુક અમુક સમયે વૈચારિક મતભેદોનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય છે અને જો વારમે રાહુ તમારો ખરાબ છે તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધોમાં પણ તમને તકલીફ થઈ શકતી હોય છે ભગવાન શિવની નિત્યના માટે પૂજા કરી પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવા અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમને સારો લાભ મળતો જણાશે દર્શક મિત્રો આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભ ામનાઓ તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વી ટીવી પરિવાર તરફથી ઘણી બધી શુભકામનાઓ દર્શક મિત્રો આજે નિકોલની અંદર રહેતા ગીરીશભાઈ ભટ્ટનો પણ જન્મદિવસ છે અને એની સાથે સાથે રાર ફાઉન્ડેશનની સ્થાપના કરનાર અને લોકો માટે સેવા માટે તત્પર રહેનાર અને યુવાઓના મોડલ એવા રાજદીપસિંહ રીબડા એમનો પણ આજે જન્મદિવસ છે તો રાજદીપસિંહ રીબડાને પણ જન્મદિવસની દિવસની બધી શુભકામનાઓ આ વર્ષ તમારા માટે આનંદદાયી સુખદાયી લાભદાયી રહેતું જણાશે આજના ખાસ કરીને આજે જે લોકોનો જન્મદિવસ છે આવા લોકો પોતાના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશે કામકાજની અંદર સારી સફળતા મેળવી શકશે અને આ વર્ષની અંદર નૂતન લાભનું પ્રમાણ પણ સવિશેષ માત્રામાં મળતું જણાશે નિત્યને માટે ભગવાન શંકરની ઉપાસના અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ તમારું દાંપત્ય જીવન મંગલમય આનંદમય હર્ષમય રહેતું જણાશે તમારા ની અંદર તમે સારી સફળતા પ્રાપ્ત કરી શકશો દાંપત્ય જીવન મધુર રહેશે અને સુખાકારી પણ તમને સારી પ્રાપ્ત થઈ પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ જણાય શુભાંક બની રહ્યો છે રીંગણી કલર તમને આજે સારી સફળતા આપી શકે એમ છે આજના દિવસની અંદર શુભ સમય બપોરે બાર અને સાત મિનિટથી એક અને અડતાલીસ મિનિટ સુધીનો રહેશે અને ની વાત કરીએ તો સવારે આઠ અને છેતાલીસ મિનિટથી દસ અને સત્યાવીસ મિનિટ સુધી રહેશે

उसकी डेट ऑफ बर्थ टाइम और प्लेस बताइए सर डेट ऑफ बर्थ है तेरा सितंबर वन नाइन नाइन वन उन्नीस सौ इक्यानु तेरा सितेम्बर उन्नीस सौ इक्यानु uh, सवरे नौ पचास बाबा हिंदी ना बोलो यार कारण जूनागढ़ बाबा हिंदी ना बोलो मार प्रभु जन्मस्थल जन्मस्थल इंदौर मध्य प्रदेश सवेरे नौ पचास ओके सो प्रश्न मारा प्रभु લગ્ન ક્યારે થશે અને વિદેશ જોવાનો યોગ છે કઈ ચલો જન્માક્ષરની વાત કરીએ તુલા લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે શનિ મહારાજની દસમી દ્રષ્ટિ ચંદ્ર ઉપર છે જેના લીધે અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે ભાગ્ય સ્થાનની અંદર કેતુ મહારાજ છે મહત્વકાંક્ષા ઈચ્છાઓ વધારે પડતી રખાવે સપ્તમા આધિપતિ મંગળ બારમા સ્થાનમાં છે જે લગ્નમાં ચોઈસ પ્રોબ્લેમ કરાવે દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદોનું પ્રમાણ ક્રિએટ કરાવડાવે અને સૂર્ય બુદ્ધ અને ગુરુ આ ત્રણ ગ્રહો બિરાજમાન છે જેના લીધે ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં ફળ ઓછું મળે થોડીક મજાક કઈ રીતે પ્રભુ ચિંતા ન કરતા કારણ કે એક તમે હિન્દી ગુજરાતી બંનેમાં વાત કરીએ એટલે મેં આપને વાત કરી દીધી વાત જન્માક્ષરની અંદર કઈ રીતે તમને પોઝિટિવ રિઝલ્ટ મળે જોવા તો મેષ રાશિની અંદર સપ્તમ સ્થાનની અંદર કારણ કે અત્યારે ગોચરની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ મીન રાશિની અંદર ચાલી રહ્યું છે જેથી લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર એટલે કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી ચાલુ થવા જઈ રહ્યો છે એટલે કે હવે એનો ચાલુ યોગ થઈ ગયો છે જેમાં કુંભ રાશિ વૃષભ રાશિ કન્યા રાશિને ધન રાશિ સાથે સારી બની શકે છે અવશ્ય શનિચંદ્રના વિષયોગની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે રોકાઈ જશે મિત્રો આજના દિવસની અંદર શિવલિંગ ઉપર સરસર ચડાવવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે શત્રુઓ છે એનું સમન થશે અને પોઝિટિવ લાભ મળી શકે આજના દિવસમાં ખોટા ખર્ચથી અવશ્ય બચવું જોઈએ ને આજે ઓમ વિશ્વેશ્વરાજ અને મહા આ મંત્રનો તમારે જપ કરવો જોઈને સિંગ પાકનું દાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો દર્શક મિત્રો તમારે મને રૂબરૂ મળવું છે તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે નોટપેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો આપ મને રૂબરૂ મળી શકો છો તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો તો આજના દિવસની અંદર આટલો જ આવતીકાલે નવા વિષય સાથે નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો જય ગણેશ